ધોરણ 12 સબ્જેક્ટ ઇકોનોમી ક્ષેત્રમાં બજાર બેન્કિંગ અને નાણાકીય નીતિ બરાબર બેન્કિંગ અને નાણાકીય નીતિ ની અંદર આજનો ક્વેશ્ચન એટલે કે નાણાકીય નીતિ નો અર્થ અને તેના સાધનો હવે નાણાકીય નીતિ એટલે શું ખરેખર ઈ આજે આપણે જોવાનું છે હવે સામાન્ય રીતે આપણે એમ કહી શકાય કે આપણે તો એવું જ માનતા હોય છે કે આજે કોઈ પણ બેંક હોય એને આજે કોઈ પણ પ્રકારના નવા નવા કાયદા કરતું હોય હવે આજે કોઈ પણ પ્રકારના નવા નવા જે કાયદા કરે છે એ કાયદાઓ અથવા જેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે શું કહે છે એને નાણાકીય નીતિ પરંતુ એના પહેલા આપણે અર્થ એના પહેલા પ્રસ્તાવને જોઈ લઈએ હવે આજનો ક્વેશ્ચન છે થોડો મોટો છે અને મોટો ક્વેશ્ચન હોવાથી આજે આપણે ફક્ત બે સાધનો જોવા છે બરાબર નાણાકીય નીતિના પરિમાણ સાધનો આપણે બીજા સાત સાધનો છે એ આપણે બીજા લેક્ચરની અંદર જોશું ત્યાર પછી ગુણાત્મક સાધનો પણ પછી જોશું બરાબર પરંતુ આજનો આ ટોપિક છે ખાસ ધ્યાન રાખજો કારણ કે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર જ્યારે તમે તૈયારી કરતા હો તો એની અંદર પણ આ છે ખાસ ધ્યાનમાં રાખજો કારણ કે ખૂબ જ ઉપયોગી થાય એવો ક્વેશ્ચન છે એવો ટોપિક છે હવે પ્રસ્તાવ નાણાકીય નીતિ એટલે શું તો કે અર્થતંત્રમાં એમાં અર્થતંત્રમાં હવે અર્થતંત્રની અંદર શું હોય તો કે કાં તો નાણાકીય પુરવઠો હોય શું હોય નાણાકીય પુરવઠો હોય અને કાં તો નાણાની માંગ શું હોય નાણાનો પુરવઠો અને કાં તો નાણાની માંગ હોય હવે અર્થતંત્રની અંદર જે આ નાણાની માંગ અને પુરવઠો જે છે એને નિયંત્રણ કરવા માટે શું કરવા માટે અહીંયા નિયંત્રણ કરવા માટે પ્લસ એના ઉપર શું કરશે અહીંયા સંચાલન કરશે તો એના ઉપર સંચાલન અને નિયંત્રણ કરીને નાણાનો માંગ અને પુરવઠો છે એને અંકુશ કરશે શું કરશે એના ઉપર અંકુશ રાખશે હવે એના ઉપર અંકુશ રાખીને આખી આખી શું કહી શકાય એમ કહી શકાય કે સ્થિરતા લઈ આવશે શું લઈ આવશે સ્થિરતા અથવા સમાનતા લઈ આવશે કારણ કે નાણાકીય માંગ અને નાણાકીય પુરવઠો છે એની અંદર જો સ્થિરતા ન આવે એની અંદર અસમાનતા સર્જાય શું સર્જાય અસમાનતા સર્જાય આ બંને અંદર આવી શું સર્જાશે અસમાનતા હવે એની અંદર અસમાનતા સર્જાય તો શું થાય તો કે જો નાણાનો પુરવઠો વધે તો એની સામે ફુગાવો વધે પરંતુ નાણાની માંગ વધશે તો શું થશે તો એની મંદી સર્જાશે શું થશે મંદી સર્જાશે હવે આ નાણાકીય માંગ અને ફુગાવો અને મંદી છે એને અંકુશિત રાખવા માટે થઈને વેપારી બેંકો ઉપર શું કરશે સંચાલન અને નિયંત્રણ કરશે કોણ કરશે તો કે મધ્યસ્થ બેંક કરશે મધ્યસ્થ બેંક ઉપર એના ઉપર સંચાલન અને નિયંત્રણ કરવા માટે જે નીતિઓ કરે એને શું કહેવાય તો કે એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી એનો અર્થ હવે ખાસ ધ્યાન રાખો ત્યારે કે નાણાકીય નીતિ એટલે શું હવે નાણાકીય નીતિ એટલે નાણાકીય સત્તા દ્વારા એટલે કે નાણાકીય સત્તા આખી આખી છે કોઈ પાસે વેપારી બેંકો આજે કોઈ પણ પ્રકારના જે કાર્યો કરે છે વેપારી બેંકો જે લેવડ દેવડ જે વ્યવહારો કરે છે એ સત્તા આખી આખી છે કોના પાસે તો કે મધ્યસ્થ બેંક પાસે એટલે નાણાકીય સત્તા કોના પાસે છે કહેવાય મધ્યસ્થ બેંક પાસે હવે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલા એવા સભાન પગલા કે જેના દ્વારા શું થાય તો કે નાણાનો જથ્થો હોય અથવા નાણાની ઉપલબ્ધિ હોય અથવા શું હોય ખર્ચ હોય એની અંદર શું લઈ આવશે પરિવર્તન લઈ આવે એવી નીતિને નાણાકીય નીતિ કહેવાય બરાબર ખાસ ધ્યાન રાખજો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલા સભાન પગલા ક્યારે લેવામાં આવે સભાન પગલા એટલે કે નાણાકીય નીતિ માટેના જે મધ્યસ્થ બેંકા જે સભાન પગલા જે ભરે છે એ સભા એ પગલા દ્વારા કાં તો વ્યક્તિ છે પ્રજા છે એના હિતમાં રહીને પ્રજા છે આ પગલા ભરવામાં આવતા હોય છે હવે એના હિતમાં રહીને ભરવામાં આવે તો જ એને સભાન પગલા કહેવાય પરંતુ એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે 500 અને 1000 રૂપિયાની નોટ છે જૂની પણ નોટ બંધ કરી જેના દ્વારા શું તો કે અર્થતંત્રની અંદર અનેક ગણી મંદી આવી ગઈ તો એ સભાન પગલા ન કહેવાય એને શું કહેવાય સભાન પગલા કહેવાય નહીં બરાબર પરંતુ સભાન પગલા એટલે એવા પગલા કે જે વ્યક્તિને જ્યાં ખર્ચ કરવાનો છે ત્યાં એ ખર્ચ નહીં કરે એ બીજી જગ્યાએ ખર્ચ કરવા માટે પ્રેરાશે પોતાની ઈચ્છાથી પોતાના મંતવ્ય મુજબ બીજી જગ્યાએ ખર્ચ કરશે તો એને કહેવાય નાણાકીય સભાન પગલા બરાબર એક્ઝામ્પલ તરીકે આપણે કહી શકાય કે તમારી બેંકો છે મધ્યસ્થ બેંક રહે એ
ઈ સમાન પગલા ભરે એટલે કે બચત ખાતા ઉપર બચત કરવાના હેતુથી બચત ખાતાની અંદર જે નાણાકીય રકમ ઉપર વ્યાજ લેવામાં વ્યાજ વસૂલ સોરી વ્યાજ જમા કરવામાં આવે છે ઈ વ્યાજનો દર શું કરવામાં આવે વધારી દેવામાં આવે છે હવે વ્યાજનો દર છે 6% જગ્યાએ 8% કરી નાખે 10% કરી નાખે એટલે લોકો કરશે શું તો લોકો છે બાજી ખર્ચ કરતા હોય ઈ બચત કરવાના હેતુથી બચત ખાતાની અંદર જમા કરે તો કયો શું ખર્ચ ની અંદર પરિવર્તન આવી કે નહીં આવી કે નહીં ખર્ચ ની અંદર શું આવી પરિવર્તન કારણ કે એ ખર્ચ કરતે નથી બચત કરી રાખશે બરાબર એટલે એને કહેવાય નાણાકીય નીતિ ત્યાર પછી બીજી તો કે નાણાકીય નીતિના હેતુઓ સ્થિત કરવા માટે નાણાકીય નીતિના મુખ્ય હેતુ શું હોય તો કે નાણાકીય નીતિનો મુખ્ય મુખ્ય હેતુ એ જ હોય કે નો ફુગાવો નો મંદી અને નો ફુગાવો નો મંદી એનો મુખ્ય હેતુ હોય છે તો એ સિદ્ધ કરવા માટે કોના દ્વારા તો કે સર્વોચ્ચ બેંક એટલે કે મધ્ય સમય એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શું કરશે તો કે નાણા પુરવઠો હોય એના ઉપર શું કરશે અંકુશ રાખવા અંગેની નીતિ એના ઉપર અંકુશ રાખશે શું કરશે અંકુશ રાખશે એટલે કે નો ફુગાવો અને નો મંદી સર્જાશે બરાબર ત્યાર પછી આગળ આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને હવે આજે આપણે કોઈ પણ પ્રકારના જે કાર્યો કરીએ છીએ આપણા ભારત દેશ માટે કોઈ ને કોઈ રીતે આર્થિક વિકાસ કરતા હોય છે તો આ આર્થિક વિકાસની પ્રક્રિયાને આપણે ધ્યાનમાં લેવાની છે શું કરશે તો અહીંયા એને ધ્યાનમાં લઈને આપણે પ્રજાના હિત માટે એટલે કે આ જે બેંકો છે એ કોઈ પણ પ્રકારનું જે કાર્ય કરશે એ તમારા બધાના અને મારા માટે હિત માટે છે આપણા બધાના ફાયદા માટે આ કાર્ય કરશે શું કરશે તો કે આર્થિક સ્થિરતા લાવે છે શું કરશે આર્થિક સ્થિરતા લાવે છે અને સર્વોચ્ચ બેંક દ્વારા પુરવઠાને છે અંકુશિત કરવામાં આવશે શું કરવામાં આવશે અંકુશિત કરવામાં આવશે એટલે કે નો ફુગાવો અને નો મંદી કે જેને આર્થિક સ્થિરતા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર હવે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એની અંદર પહેલું છે બેંક રેટ બેંક રેટ એટલે શું હવે હું આજે તમને કહું કે તમે આજે બેંકની અંદર રૂપિયા જમા કરવા માટે અથવા લોન લેવા માટે જાઓ હવે તમે આજે લોન લેવા માટે અથવા ધિરાણ લેવા માટે તમે જાશો તો એના દ્વારા બેંકો શું વસૂલ કરશે તો વ્યાજ વસૂલ કરશે અને એ જે વ્યાજ વસૂલ કરે એને શું કહેવાય તો કે વ્યાજનો દર કહેવાય પરંતુ અહીંયા શું થશે તો અહીંયા એક બેંક બીજી બેંક પાસે લીધના લેવાના હેતુથી જશે અને એના દ્વારા જે વ્યાજ વસૂલ કરવામાં આવશે એને શું કહેવાય બેંક રેટ કહેવાય શું કહેવાય બેંક રેટ બરાબર તો બેંક રેટ એટલે શું રેપો રેટ એટલે શું અને રિવર્સ રેપો રેટ એટલે શું આજનો બહુ મધ્યસ્થ અને સારામાં સારો ઉપયોગ કહી શકાય ખાસ ધ્યાન રાખજો એટલે કે બેંક રેટ ખાસ ધ્યાન રાખજો તો શું આવશે તો કે વેપારી બેંકો કોના પાસેથી તો કે વેપારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે આરબીઆઈ પાસે શું કરવા જશે તો કે લાંબા ગાળાનું લાંબા ગાળાનું ધિરાણ લેવા માટે જાય શું કરવા જાય ધિરાણ લેવા માટે જાય બરાબર તો એને શું કહેવાય બેંક રેટ કહેવાય લાંબા ગાળાનું ધિરાણ લેવા માટે જાય એના ઉપર લેવાતા વ્યાજના દરને શું કહેવાય બેંક રેટ કહે છે બરાબર ખાસ ધ્યાનમાં રાખજો વેપારી બેંકો છે એટલે કે આજે કોઈ પણ પ્રકારની દરેક બેંકો બેંક ઓફ ઇન્ડિયા હોય બેંક ઓફ બરોડા હોય એસબીઆઈ હોય બરાબર એક્સિસ બેંક હોય અથવા પંજાબ નેશનલ બેંક હોય એ દરેક બેંકો જ્યારે એના પાસે સીધી તંગી પડશે તો કે રૂપિયા હવે એની પાસે નાણાની તંગી સર્જાય નાણાની અછત સર્જાય તો એના પાસે જ્યારે નાણાની અછત સર્જાય તો એના પપ્પા પાસે અથવા એમ કહી શકાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે નાણું લેવા માટે જશે કેવા ગાળાનું તો કે લાંબા ગાળાનું ધિરાણ લેવા માટે જશે હવે લાંબા ગાળાનું ધિરાણ લેવા માટે જાય તો એના દ્વારા જે વ્યાજ વસૂલ કરવામાં આવતું હોય એને શું કહેવાય બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે હવે ખાસ ધ્યાનમાં રાખજો બેંક રેટ અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એના સાધનો દ્વારા ફુગાવો અને મંદી કેવી રીતે છે એ સંકુચિત કરવામાં આવે અથવા ફુગાવો મંદી કેવી રીતે દૂર કરવામાં આવે હવે બેંક આવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે બરાબર તો એ શું કરશે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેવા સમય તો જ્યારે ફુગાવાનો સમય હોય ખાસ ધ્યાનમાં રાખજો ફુગાવો હોય ત્યારે ફુગાવાના સમયગાળાની અંદર શું કરશે તો કે ફુગાવાના સમયગાળાની અંદર બેંક રેટ વધારી દેશે શું કરશે બેંક રેટ વધારી દેશે હવે બેંક રેટ વધારશે એટલે લોકોને વેપારી બેંકોને ધિરાણ છે કેવું મળશે વેપારી બેંકો
આય વેપારી બેંકો ઉપર છે એને ગ્રાહક ગ્રાન છે મોટું મળશે કેવું મળશે મોટું મળશે વેપારી બેંકો એ પણ ગ્રાહક મોટું મળે કારણ કે એના પર ઉપર પણ શું લાગ્યો વ્યાજ મોટો લાગ્યો હવે એને વેપારી બેંકો ને ગ્રાન મોટું મળશે એટલે પ્રજાઓને પણ ગ્રાન તો મળશે આને પ્રજાને પણ વ્યાજ છે એ વધારે ચૂકવવું પડશે અને પ્રજાને વ્યાજ વધારે ચૂકવવું પડશે એટલે થાશે શું તો કે પ્રજા છે શું કરશે વ્યાજ કેવું ગ્રાન કેવું લેશે ઓછું લેશે અને પ્રજા ત્યારે ગ્રાન ઓછું લેશે કે આપણે બધા જયારે ગ્રાન ઓછું લેશે તો ખાસે આપણે ગ્રાન ઓછું લેશે એટલે ખાસે શું તો કે નાણાનો પુરવઠો ઘટશે હવે જયારે નાણાનો પુરવઠો ઘટે એટલે સ્વાભાવિક છે ફુગાવો શું થાય દૂર થાય બરાબર આવું એના થયું હતું ત્યારે તો કે મંદીની સ્થિતિ મંદીની સ્થિતિમાં શું થશે બેંક રેટ ઘટાડી દેશે તો બેંક રેટ ઘટાડશે એટલે વેપારી બેંકો છે એને ધિરાણ છે સસ્તું આવશે કેવું આવશે સસ્તું આવશે વેપારી બેંકોને આ ધિરાણ ઓછું આવશે સસ્તું આવશે એટલે પ્રજાને વ્યાજ છે ઓછું ચૂકવવું પડશે કેવું ચૂકવવું પડશે ઓછું ચૂકવવું પડશે અને પ્રજાને જયારે વ્યાજ ઓછું ચૂકવવું પડશે એટલે પ્રજા ધિરાણ કેવું લેશે અહીંયા વધારે લેશે કેવું લેશે વધારે અને જયારે પ્રજા છે ત્યારે ધિરાણ વધારે પ્રમાણમાં લીએ પ્રજા પાસે રૂપિયા વધશે અને નાણાનો પુરવઠો વધશે અને નાણાનો પુરવઠો વધશે એટલે આજે ફુગાવા થાય જે છે મંદી હોય તો એ મંદી શું થશે દૂર થશે સમજાય કે નહીં બરાબર પછી એક વખત ખાસ ધ્યાન રાખજો વેપારી બેંકો રિઝર્વ બેંકો ભેગા હોય એ ફુગાવાના સમયની અંદર બેંક રેટ છે એની અંદર શું કરશે વધારો કરશે બેંક રેટ એટલે એક બેંક બીજી બેંક પાસે વેપારી બેંકો મધ્યસ્થ બેંક પાસે ધિરાણ લેવા માટે જશે લોન લેવા માટે બરાબર હવે એના ઉપર શું થશે અહીંયા તંગી અથવા અછત સર્જાય હવે આ તંગી અને અછત સર્જાય એના સામે લડવા માટે થઈને એ બેંક રેટ ની અંદર શું કરશે વધારો કરશે એ બેંક રેટ ની અંદર વધારો કરશે એટલે વેપારી બેંકોને પર ધિરાણ કેવું મળશે વધારે વ્યાજ મળશે અને વેપારી બેંકોને જે અહીંયા વ્યાજ કે જેને બેંકનો રેટ કહેવાય એને શું કહેવું વ્યાજ વધારે ચૂકવવું પડે બરાબર એટલે વેપારી બેંકો લેવાની છે એ જવાની છે પરંતુ થશે શું તો કે ઉપરથી જ મોંઘવાયું એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આજે તમે ટમેટા કે બટેકા લેવા માટે જાઓ હવે બજાર ની અંદર ટમેટા અને બટેકા લેવા માટે જાઓ હવે ઉપરથી ખેડૂત પાસેથી જ છે બટેકા ને મોંઘા આ બટેકા ટમેટા છે મોંઘા મળે તો તમે બટેકા ટમેટા નો ઓછો ઉપયોગ કરશો ભીંડો સસ્તો હોય તો ભીંડો વધારે ઉપયોગ કરશો બરાબર કારણ કે સસ્તું છે તો અહીં થશે અહીં પ્રજા ને છે વ્યાજ છે વધારે ચૂકવવું પડશે એટલે પ્રજા ધિરાણ ઓછું લે હવે એ ઓછું ધિરાણ લેશે તમને ડાયરેક્ટ છે તમને સીધો પૈસો થાય કે ધિરાણ ઓછું લે પણ કેવી રીતે એને જરૂર હોય તો હવે એને જયારે જરૂર છે તો એ ધિરાણ ઓછું લે શું કામ કારણ કે જો તમારા સગાવાળા પાસે હોય એના પાસે જશે અને એના પાસેથી ટૂંક ગાળા માટે અથવા ટૂંકમાં સમય ફરી છે એટલે તમારે ધ્યાન ધિરાણ છે તમારા સગાવાળા પાસેથી લેવું પડશે એટલે બેંક વાળા પાસેથી ઓછું લેશે એટલે નાણાનો પુરવઠો અહીંયા શું થશે ઘટશે નાણાનો પુરવઠો ઘટે એટલે ફુગાવો દૂર થાય બરાબર એ જ રીતે રેપોરેટ અને રિવર્સ રેપોરેટ આવું આવી ગયું એટલે ઓળા બે સાવ આસાન છે પરંતુ એના પહેલા બેંક રેટના વલણો ક્યાં વર્ષની અંદર કેટલો બેંક રેટનો ખાસ ધ્યાન રાખજો કારણ કે તમે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાઈ શકે 1953 ની અંદર 3.5% રેટ બેંક રેટ હતો ધ્યાન રાખજો સો 1953 ની અંદર બેંક રેટ 3.5 એટલે કે વેપારી બેંક રિઝર્વ બેંક પાસે જ્યારે જાય રિઝર્વ બેંક વાળાને 3.5% દરે એને રૂપિયા આપે અને આપણે જ્યારે જાય તો આપણે સીધા 10% આપે જોજો કેવો લોકો એ જ રીતે 1981 ની અંદર 10% તો પણ આપણે 10.5% આપે આપણે કેટલા આપે 10.5% આપે એ જ રીતે 1991 ની અંદર 12% પણ ત્યારે આપણે 10.5% નું આપે ત્યારે વધારે રીતે જોઈશે કારણ કે બેંક છે કોઈ દિવસ ખોટ ખાય નહીં એ જ રીતે 2016 ની અંદર 7% બરાબર તો અત્યારે પણ આપણે જાણીએ છીએ 10.5% ની અંદર આપણે ધિરાણ મળે છે લોન મળે છે બરાબર હવે ખાસ ધ્યાન રાખજો આ તમારા કોષ્ટક યાદ રાખવું પડશે યાદ રાખવા માટે સૌથી રીત છે તો કે 3 ને 5 ની કેટલાની 3 ને 5 ની શું તો કે 10 અથવા 10 અહીંયા શું આવશે ટ્રેન 3 ને 5 ની ટ્રેન 12 C
CAM બરાબર આ રીતે સૂત્ર બનાવી યાદ રાખજો 3 ને 5 ની ટ્રેન 12 છે તો હું જાઉં મારે 12 જવું છે તો 3 ને 5 ની ટ્રેન 12 છે તો હું જાઉં બરાબર ત્યાર પછી આ ની રેપોરેટ ખાસ ધ્યાન રાખજો આ જે આ કુની જી કોને વેપારી બેઠો કોને તો કે રિઝર્વ બેંક પાસે ત્યારે તો કે જ્યારે આની પાસે નાણાંની શું સજાય અચલ સજાય આની પાસે નાણાંની અચલ સજાય તો રિઝર્વ બેંકો કિટિયા પાસે જશે રિઝર્વ બેંકો કિટિયા પાસે જશે પણ કેવા ગાળાનું તો કે ટૂંકા ગાળાનું આની અંદર પણ એ ખાસ ધ્યાન રાખજો આની અંદર પણ કેવા ગાળાનું તો કે ટૂંકા ગાળાનું બેંક રેટ લાંબા ગાળાનું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળાનું પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આરબીઆઈ પાસે વેપાર ખાયમ બેંક રેટ અને રિપોર્ટ ની અંદર વેપાર બેંક છે આરબીઆઈ પાસે જશે જ્યારે રિવર્સ રેપો રેટ ની અંદર શું થશે તો અહીં આરબીઆઈ છે ઈ વેપારી બેંક પાસે જશે તેના પાસે જશે વેપારી બેંક પાસે શું કરવા માટે ધ્યાન રાખવા માટે ધ્યાન રાખજો બરાબર હવે અહીં વેપારી બેંક આરબીઆઈ પાસે જશે તો ફુગાવાના સમયે વેપારી બેંક છે શું કરશે હવે ટૂંકા ગાળાનું વર્તે કેવા ગાળાનું ધિરાણ તો કે કાં તો એક દિવસ હોય કાં તો સાત દિવસ હોય અને કાં તો 15 દિવસ ટૂંકમાં 15 દિવસ સુધીનું ધિરાણ હોય ને ટૂંકા ગાળાનું ધિરાણ કહેવાય તો આના કરતા છે વેપારી બેંક મધ્યસ્થ બેંક આને આને છે ફુગાવાના અને મંદી અંકુશ રાખવા માટે છે આ બે ઉદાહરણ તો કરે કારણ કે અહીંયા જ્યારે ફુગાવાની સ્થિતિમાં ક્યારે ફુગાવાની સ્થિતિ હોય ત્યારે બેંક વેપારી બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ રેપો રેટ કેવું કરશે અહીંયા વધારી દેશે વેપારી બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ રેપો રેટ વધારી દેશે એટલે આ વેપારી બેંકોને પણ ધિરાણ કેવું લેશે વેપારી બેંકો ઓછું લેશે હવે જ્યારે વેપારી બેંકો ધિરાણ ઓછું લે તો આપણે બધાને ધિરાણ પ્રજા તો પ્રજાને ધિરાણ વેપારી બેંક ઓછું ધિરાણ લે તો પ્રજાને છે વ્યાજમાં કરતી ઓછું ચૂકવવો પડે વધારે બરાબર કારણ કે રૂપિયા ઓછા હોય તો એની કિંમત વધારે હોય તો એનું મૂલ્ય કેવું હોય વધારે એવી રીતે અહીંયા છે ધિરાણ ઓછું લે તો એનું મૂલ્ય કેવું હોય તો કે વ્યાજ છે એ વધારે હશે અને વ્યાજ વધારે હશે એટલે પ્રજા છે એ ધિરાણ ઓછું લે કેવું લેશે ઓછું લેશે અને પ્રજા છે ધિરાણ ઓછું લેશે એટલે શું થાય તો કે ફુગાવો મોટો છે ના ઓછો છે ઓછો થાય અને નાના પૂરો ઓછો થાય અને શું થશે તો કે ફુગાવો દૂર થશે એનાથી વિરુદ્ધ તો કે મંદીની સ્થિતિમાં ક્યારે મંદીની સ્થિતિમાં શું કરશે તો બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે બેંક રેટ ઘટાડી દેશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંક રેટ ઘટાડી દેશે એટલે વેપારી બેંક છે ધિરાણ છે એ વધારે હશે બરાબર કારણ કે સસ્તું મળતું હોય તો આપણે વધારે લઈ સ્વાભાવિક છે અને પ્રજા છે વ્યાજ ઓછું ચૂકવવું પડશે અને પ્રજા પણ વધારે ધિરાણ લેશે અને પ્રજા પણ વધારે ધિરાણ લેશે એટલે નાણાંનો પૂરો પાયો વધશે અને નાણાંનો પૂરો પાયો વધશે એટલે ફુગાવો મંદી છે ચોરી દૂર થશે બરાબર એવી રીતે આની અંદર શું કરશે રેપો રેટ પણ આની અંદર ખાસ ધ્યાનમાં રાખજો શું તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંક પાસે જશે જોજો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંક પાસે જશે અથવા તો એમ પણ કહી શકાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે અહીંયા શું કરશે તો કે અહીંયા બિન નાણાકીય જવાબદાર બિન નાણાકીય જવાબદાર બરાબર કે બેંક રૂપાંતર દેવું એને કહેવાય શું કહેવાય બિન રૂપાંતર દેવું ઈ છે વેચવા માટે બજારમાં આવશે બરાબર જવાબદાર ખાસ ધ્યાન રાખજો ઈ વેચવા માટે બજારમાં અહીં આવશે તો થશે શું વેપારી બેંકો છે આનું ધિરાણ વધારે ખરીદવા માટે પ્રેરાય છે બિનાર્થ જવાબદારી બરાબર તો બિન રૂપાંતર દેવું હવે અહીંયા છે વધારે ખરીદવા માટે કારણ કે સ્વાભાવિક છે કે આરબીઆઈ છે એને વેપારી બેંકની જરૂર પડી વેપારી બેંકોને શું થશે આનું થશે કે વેપારી બેંકોને એમ થશે મેં મારા બાપાને ધિરાણ આપ્યું સમજાય કે નહીં કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે શું છે એના બાપા થયા કે નહીં બરાબર તો એને એમ થશે કે મેં મારા બાપાને ધિરાણ આપ્યું એટલે અહીંયા
વેપારી બેંકો છે ધિરાણ આરબીઆઈ ને આપશે. શું આપશે? આરબીઆઈ ને આપશે. પરંતુ અહીંયા બિન નાણાકીય તો બિન જવાબદારી જ્યાં જેવું છે ખરીદવા માટે જશે વેપારી બેંકો એને ખરીદશે. શું કરશે? ખરીદશે. હવે વેપારી બેંકો આ જવાબદારી ખરીદશે, આ દેવું ખરીદશે ખાસ એમાં. પણ એના દ્વારા છે વેપારી બેંકો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ને શું આપશે? નાણું આપશે. એટલે મળી ગઈ રહ્યા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ને રૂપિયા મળી ગયા બરાબર. હવે વેપારી બેંકો પાસે રૂપિયા કેવા વધતા હોય? ઓછા વધતા હોય ને. એના પાસે રૂપિયા ઓછા વધે તો ધિરાણ કેવું આપશે? ઓછું આપશે. અને ધિરાણ ઓછું આપશે તો નીચે પુરવઠો કેવો થશે? ઓછો થશે. નીચે પુરવઠો ઓછો થશે શું થાય? ફુગાવો દૂર થશે. બરાબર સમજાય છે? ત્યાર પછી રેકોર્ડ અને રિવર્સ રેકોર્ડ કયા વર્ષમાં કેટલો તો ખાસ ધ્યાનમાં રાખજો. તો કે 2006 ની અંદર 6.50% ની દરે, રિવર્સ રેકોર્ડ 5.50%, 2010 ની અંદર 5 અને 3.50, અને જ્યારે 2006 ની અંદર તો આ હમણાં ટૂંક સમય પહેલા 6.5 અને 6% ની દરે, અને હાલની અંદર પણ રેકોર્ડ અને રિવર્સ રેકોર્ડનું પ્રમાણ છે 7% ની હારે ગાળે આવી ગયું છે. બરાબર આ વાત.